અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું અને વિચાર્યા વિના તત્કાળ કોઈ કાર્ય ન કરવું અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવી અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો અને ગુરુદેવ અને રાજા એ તનના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા અને જે વસ્ત્ર પહેરે થકે પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમને ન પહેરવું અને શ્રીકૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમને નિંદાના ભય થકી શ્રીકૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહીં અને ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રીકૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમને તે મંદિરને વિશે સ્ત્રીઓનો પ્રવેશ સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમને પુરુષનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નીસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું અને ધર્મવંશી ગુરુ થકી શ્રીકૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમને કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ હૃદય અને બે હાથ એ ચાર ઠેકાણે ઉર્ધ્વપુદા તિલક કરવું અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેસર કુંકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેને કરીને તિલક કરવું અને તે તિલકના મધ્યને વિશે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુમકુમ તેને કરીને તે ચાંદલો કરવો અને પોતાના ધર્મને વિશે રહ્યા અને શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત એવા જે સશુદ્ર તેમને તો તુલસીની માળા અને ઉર્ધ્વપુંડ તિલક તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યની પેઠે ધારવા અને તે સશુદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતા એવા ભક્તજન તેમને તો ચંદનાદિક કાસ્ટની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધારવી અને લલાટને વિશે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવો અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડને જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ બેવાના પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યા આવ્યા હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમને ત્રિપુંડ અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવો અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્માપણું જ જાણવું કેમ જે વેદને વિશે એ બેનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમને શાસ્ત્રે કહ્યો જે આપ ધર્મ તે અલ્પ આપતકાળને વિશે મુખ્યપણે કરીને ગ્રહણ ન કરવો અને અમારા સત્સંગી તેમને નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જાગવું અને શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચ વિધિ કરવા જવું અને પછી એક સ્થાનકને વિશે બેસીને દાતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્નાને કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું
અને એક ઓઢવું. અને તે વાર પછી પવિત્ર પૃથ્વીને વિશે પાથર્યું અને શુદ્ધ અને કોઈ બીજા આસનને અડી ન હોય અને જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન તેને વિશે પૂર્વમુખે અથવા ઉત્તરમુખે કરીને આચમન કરવું. પછી અને પછી સત્સંગી પુરુષ માત્રને ચાંલે સહિત ત્રિપુંડ તિલક કરવું અને સુવાસીની જે સ્ત્રીઓ તેમને તો પોતાના બાલને વિશે કુમકુમનો ચાંલો કરવો અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના બાલને વિશે તિલક ન કરવું અને ચાંલો પણ ન કરવો અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમને મને કરીને કલ્પ્યા જે ચંદન પુષ્પાદિક ઉપચાર તેમને કરીને શ્રીકૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી અને તે પછી શ્રી રાધાકૃષ્ણની જે ચિત્રપતિમાં તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રીકૃષ્ણનો અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. અને જે અમારા સત્સંગીમાં અમરીશ રાજાની પેઠે આત્મે નિવેદી એવા ઉત્તમ ભક્ત હોય તેમને પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યત સર્વે ક્રિયા કરવી અને તે જે તે આત્મનિવેદી ભક્ત તેમને પાષણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાને સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફળાદિક વસ્તુ તેને કરીને કરવી અને પછી શ્રીકૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો અને તે પછી શ્રીકૃષ્ણ ભગવાનનો જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમને શ્રીકૃષ્ણ ભગવાનનું નામ કીર્તન કરવું અને પછી શ્રીકૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમને સર્વકાળને વિશે પ્રીતિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું અને નિર્ગુણ કહેતા માયાના જે સત્વાદિક ત્રણ ગુણ તેને રહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કયા છે અને એ જે આત્મનિવેદી ભક્ત તેમને શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું અને પત્ર કંદ ફળાદિક જે વસ્તુ તે પણ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમને વૃદ્ધપણા થકી અથવા કોઈક મોટા આપતકાળે કરીને અસમર્થપણું થઈ ગયે સતે પોતે સેવાનું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું અને જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમને જ આપી હોય અથવા તે આચાર્યએ જે સ્વરૂપને પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું અને તે વિના બીજું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવા યોગ્ય નથી. અને અમારા જે સર્વે સત્સંગી તેમને નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું અને તે શ્રીકૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી ને સાંભળવી અને ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રીકૃષ્ણના કીર્તન કરવા અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમને જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું
અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિએ ને અનુસારે કરવો. અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવો, પણ જે કાર્યને વિશે જે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેને ક્યારેય ન પ્રેરવો. અને પોતાના જે સેવક હોય તે સર્વેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન વસ્ત્રાદિક કરીને અથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી. અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્ય બોલાવો, પણ તેથી બીજી રીતે ન બોલાવો. અને વિનય કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમને ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ છ જણ આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુરે વચને બોલાવવું ઇત્યાદિ ક્રિયાએ કરીને તેમનું સન્માન કરવું. અને ગુરુદેવને રાજા તેમની સમીપે તથા સભાને વિશે પગ ઉપર પગ ચડાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢીચનને બાંધીને ન બેસવું. અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમને પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ધન વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા.